અત્યારે પણ બાળકોની ચીખો અમારા કાનમાં ગુંજી રહી છે. વડોદરાની હરણી તળાવ દુર્ઘટના મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. કોર્પોરેશને કરેલી એફઆઈઆર બાદ વડોદરા પોલીસે આ મામલામાં કરાયેલી પોલીસ કાર્યવાહી અંગેની વિગતો જાહેર કરી હતી. આરોપીઓમાં બિનિત કોટિયા, હિતેશ કોટિયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મિલ શાહ, રશ્મિકાંત સી પ્રજાપતિ, જતિનકુમાર હરિલાલ દોશી, નેહા ડી દોશી, તેજલ આશિષકુમાર દોશી, ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મેન ભટાણી, નૂતનબેન પી શાહ, વૈશાખીબેન પી શાહ, મેનેજર હરણી લેક ઝોન શાંતિલાલ સોલંકી, બોટ ઓપરેટર નયન ગોહિલ અને બોટ ઓપરેટર અંકિત સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેટલા જો આરોપીઓના, જેમાં ખાસ કરીને જો ફન જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથે આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા. અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોઠિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે, જો કોર્પોરેશન તરફથી 2017 ચાલુ કરીને 2018 જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી, એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા. અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી, જો પોલીસમાં જો હરડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા, તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5% લઈને 10% તકના ટકાવારીઓ છે. આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશીપ છે અને આ એના જો પાર્ટનરશીપ એના ડીડ છે, એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના, આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જોઈએ. એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમારા જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા ANIને જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મેનેજ કરનારા લોકોનો દોષ છે. ઇસમે બોટ ચલાને વાલે, બોટ કે જો ઓર્ગેનાઇઝર્સ હૈ, વો પ્રાથમિક દ્રષ્ટિ સે કહીં ના કહીં ઉનકી ક્લિયર, મેં ઇસકો ભૂલ નહીં કહુંગા. મેં એ માન રહા હું કે ઉનકા યે દોષ હૈ કે ઉન્હોને કેપેસિટી સે બહોત હી જ્યાદા બચ્ચો કો ઉસમે બિઠાયા, સાથ મેં માત્ર 10 હી લોગો કો સેફ્ટી ગાર્ડ પહેનાયા ગયા થા. જિનકો સેફ્ટી ગાર્ડ પહેનાયા થા વો સભી લોગો કો બચાને મેં ખાસ તોર પે રેસ્ક્યુ ટીમ કો સફલતા મિલી હૈ, લેકિન જિનકો નહીં પહેનાયા એસે બચ્ચો કો કહીં ના કહીં અપની જાન ગંવાને પડી. તો પ્રાથમિક પહેલી જો નજર સે દેખા જાય તો કહીં ના કહીં યે ઓર્ગેનાઇઝર્સ ઇસમે પ્યોરલી દોષી દિખાઈ દે રહે ઓર ઉન પે સભી એક્શન્સ લેને કે લિયે જો કોઈ ટીમ હૈ ઓર ઇન્વેસ્ટિગેશન ટીમ હૈ ઉન્હોને કામ ચાલુ કર લી. 18મી તારીખે ગુરુવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં શાળાના શિક્ષકો સાથે પ્રવાસે ગયેલા બાળકોની બોટ પલટાતા 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુનો ગોજારો બનાવ બન્યો હતો.